ઓકે નેક્સ્ટ જોઈએ છે બેટા એક્ઝામ્પલ નંબર ફોર એકસો પચાસ એમએલ એન બાય સેવન એચ ટુ એસ ફોરમાં એચ ટુ એસ ફોરનું વજન શોધો જો આપણને શું આપ્યું છે દ્રાવણનું કદ આપ્યું છે પણ લીટરમાં હોવું જોઈએ મિલી લીટરમાં આપ્યું છે પ્લસ નોર્માલિટી આપી છે અને એચ ટુ એસ ફોર દ્રાવ્ય છે દ્રાવ્યનું વજન શોધવાનું છે સૂત્ર આપણી પાસે છે નોર્માલિટી ઇઝ ટુ દ્રાવ્યનું દળ છેદમાં તુલ્યભાર ગુણિયા દ્રાવણનું કદ બરાબર ચાલો એસ ટુ એસ ઓફ ફોર માટે પહેલાં તો આપણે એમનો તુલ્યભાર શોધીએ છીએ તુલ્યભાર બરાબર સૂત્ર શું થશે બેટા તુલ્યભાર ઇક્વિલેન્ટ ઇક્વિલેન્ટવેટ ઇક્વિલેન્ટવેટ ઇઝ ઇક્વલ ટુ મોલિક્યુલરમાં સાણવીય દળ અફોન એસિડ છે તો શું હોય એની બેઝિકતા એટલે બેઝિસિટી તો શું મળશે એચ ટુ એસ નો પ્લસની સંખ્યા પાણીમાં એને ડિઝોલ્વ કરવામાં આવે તો કેટલા એચ પ્લસ છૂટા પડે એચ પ્લસની સંખ્યા એને બેઝિકતા કહેવાય તો એચ ટુ એસ ઓ ફોર માં કેટલા ઓ એચ માઇનસ હોય તો એમાંથી એચ પ્લસ છૂટા પડે તો બે હોય ઓ એચ માઇનસ આ દિમાગની અંદર રાખવાનું છે તો એમાંથી બે એચ પ્લસ સે પાણીમાં ડિઝોલ્વ કરતાં છૂટા પડે એટલે એની બેઝિકતા કેટલી થશે અહીંયા નાઇન્ટી એઇટ બાય ટુ ઇઝ ટુ મળશે આપણને ફોર્ટી નાઇન ગ્રામ તુલ્યભાર ઇનવર્સ તો તુલ્યભાર આપણને મળી ગયો ચાલો હવે નોર્માલિટી તુલ્યભાર દ્રાવણનું કદ છે આપણે દ્રાવ્યનું દળ ગ્રામમાં વજનમાં શોધવાનું છે તો જો ગ્રામમાં વજન બરાબર શું થશે તુલ્યભાર ગુણ્યા નોર્માલિટી આ બને અહીંયા ગુણાઈ જશે નોર્માલિટી સાથે ગુણી નાખો તુલ્યભાર ઇન્ટુ એન ઇન્ટુ ત્રાવણનું લીટરમાં કદ તો શું મળશે આપણને દેવો તુલ્યભાર કેટલો હશે બેટા આપણા શોધી તો આપણે ફોર્ટી નાઇન બરાબર નોર્માલિટી માટે શું છે એન બાય સેવન આપેલું છે તો એન તો આપણે એનની જગ્યાએ નોર્માલિટી આપણને એન બરાબર આપેલ છે વન બાય સેવન બરાબર વન અપોન સેવન ઇનટુ એકસો પચાસ એમએલમાં છે આપણે શેમાં લેવાનું માં તો ડિવાઈડ થાઉઝન્ડ કરશો અને ગણતરી કરશો તો તમને આમાં ગ્રામમાં વજન છે એ મળી જશે ઇન ખ્યાલ આવ્યો બેટા નોર્માલિટી તુલ્યભાર અને કદ આપેલું હોય તો દ્રાવ્યનું દળ છે એ આપણે ઇઝીલી શોધી શકીએ છીએ એ ગણતરી કરતાં વન પોઈન્ટ ઝીરો ફાઈવ ગ્રામ જેટલું આપણને વજન છે એ પ્રાપ્ત થશે તો આ રીતના એક્ઝામ્પલ નંબર ચાર નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર ફાઈ રકમ રીડ કરો જો રકમ બરાબર સમજવાની છે કોઈ પણ એક્ઝામ્પલ જો અને બેટા તો એ પહેલા તમારે રકમને વ્યવસ્થિત સમજવાની એક લિટર નાઇન્ટી થ્રી પરસેજ વેટ બાય વેટ એચ ટુ એસઓ ફોરની મોલા શોધવાની છે જો આપણને શું આપ્યું છે એક લિટર ત્રાણું ટકા એચ ટુ એસ ફોર છે હા એક લીટરની અંદર એસ ટુ એસ ઓોર કેટલા છે વેઇટ બાય વેઇટ કેટલા છે બેટા ત્રાણું ટકા છે તો એમના પરથી એમનું વજન મળી જાય બીજું જે કાંઈ દ્રાવણ છે એની ડેન્સીટી ઘનતા આપેલી છે વન પોઈન્ટ એટી ફોર ગ્રામ પર મિલી લિટર છે તો આપણે શોધવાનું શું છે અહીંયા મોલારિટી એક આપેલી છે ઘનતા બીજું આપ્યું છે વજન તો એમના પરથી આપણને એની મોલારિટી મળશે તો મોલારિટી માટેનું સૂત્ર છે આ ઇલેવન સાયન્સમાં આઈ થિંક તમે સ્ટડી કરી ગયા હશો બરાબર છે સૂત્ર એવું છે દ્રાવ્યનું વજન ગુણ્યા ઘનતા ઇન્ટુ થાઉઝન અફોન દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ દ્રાવણનું વજન તો દ્રાવ્યનું વજન દ્રાવ્ય કોણ છે વેઇટ બાય વેઇટ એચ ટુ સો ફોર છે એટલે એનું વજન લેવાનું તો નાઇન્ટી થ્રી પર્સન્ટેજ છે તો એક લીટરમાં અહીંયા કેટલા મળશે નાઇન્ટી થ્રી ગ્રામ તો નાઇન્ટી થ્રી દ્રાવણનું વજન ત્રાણું ટકા આપણને મળે છે ને સો ગ્રામ કેટલા ગ્રામ હોય ત્રાણું ગ્રામ છે એસ ટુ સો ફોર હોય એટલે સો ગ્રામ એનું કુલ વજન હોય તો દ્રાવણ વજન કેટલું હશે સો ગ્રામ ગણતરી કરશો તો ગણતરીને આધારે આપણને એમનું જે કાંઈ આન્સર પ્રાપ્ત થાય વન સેવન પોઈન્ટ ફોર્ટી સિક્સ મોલારિટીમાં આન્સર છે એ આપણને મળશે અહીંયા યાદ રાખવાનું છે ગણતરીમાં જો કાંઈ મિસ્ટેક હોય તો બેટા એ ચેક કરી લેવી તમારે કેલ્ક્યુલેશન કરી લેવી વ્યવસ્થિત અને તમારો જે રાઈટ આન્સર આવતો હોય એ જ રાઈટ આન્સર લખવાનો રહેશે અહીંયા હું ગણતરી કરીને જ એ મૂકેલું છે મેં અહીંયા બધું છતાં બી કોઈ એક્ઝામ્પલની અંદર એવું પણ બને કે ભાઈ ગણતરીમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો નો ટેન્શન બરાબર છે તમારે જે આન્સર આવે તમારો રાઈટ આન્સર છે એ જ રીતે એને કરવાનો રહેશે તો આ રીતે બેટા ઘનતા આપેલી હોય તો એમના આધારે મોલારિટી છે એને આપણે શોધી શકીએ છીએ એટલે ખ્યાલ આવ્યો ઘનતા આપેલી હોય વજન આપેલું હોય તો મોલારિટી શોધવી હોય તો મોલારિટીનું સૂત્ર શું મળે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ઇન્ટુ ઘનતા ઇન્ટુ થાઉઝન ઓફ દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ દ્રાવણનું વજન તો એના આધારે શું મળી જાય મોલારિટી છે એ આપણને મળી જાય છે નેક્સ્ટ જો પાણીમાં બે ગ્રામ એને વચ્ચે દ્રાવ્ય કરીને સો સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણની નોર્માલિટી કેટલી થાય નોર્માલિટી આપણે શોધવાની છે હા બે ગ્રામ એને હોય છે સો સેન્ટીમીટર ક્યુબ શું કરવામાં આવ્યું છે દ્રાવણ બનાવવામાં આવ્યું છે જો નોર્માલિટી માટેના સૂત્ર છે આપણી પાસે એક આપણે ઉપર જોયું સૂત્ર દ્રાવ્યનો દળ છેદમાં તુલ્યભાર ઇન્ટુ દ્રાવણનું કદ હવે દ્રાવ્યનો દળ અને તુલ્યભાર બંનેને જો સાથે લેવામાં આવે તો એ આગળ આપણે જોઈ ગયા છીએ એ પ્રમાણે ગ્રામ તુલ્યાંકની સંખ્યા મળે બરાબર તો એન ઇઝ ઇક્વલ ટુ ગ્રામ તુલ્યાંકની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ લીટરમાં તો આપણી પાસે દ્રાવણનું કદ તો છે જ પણ સો સેન્ટીમીટર ક્યુબ છે એને લીટરમાં કન્વર્ટ ઇટ્સ વેરી ઇઝી હજાર સાથે મલ્ટીપ્લાય કરો એટલે લીટરમાં થઈ જાય બટ ગ્રામ તુલ્યાંકની સંખ્યા જેને આપણે શોધવી પડે તો એ શોધવા માટે શું કરીશું વજનના છેદમાં એમનો જે કાય તુલ્ય ભાર મળે છે એ વજનના છેદમાં તુલ્ય ભારને આધારે આપણને શું મળી જાય ગ્રામ તુલ્યાંક સંખ્યા મળી જાય છે જો બે ગ્રામ એને હોય છે બરાબર છે તો એમાં ગ્રામ તુલ્યાંક સંખ્યા શોધવાની વજન કેટલો છે બે તુલ્ય ભાર એનો એને ઓ એચ માં ઓ ની સંખ્યા એક જ છે એટલે તુલ્યભાર કેટલો મળશે આણવી દળ જેટલો યશોર નો યશોર નો આણવી દળ જેટલો મળશે કે નહીં બરાબર એટલે કેટલો મળશે અહીંયા ચાલીસ તો ટુ અપોન ફોર્ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે વન અપોન ટ્વેન્ટી ગ્રામ ઇક્વિલી નંબર્સ બરાબર બરાબર ગ્રામ ગ્રામ સંખ્યા સંખ્યા ગઈ ચાલો આ સૂત્ર છે કદ જો ન હોય હોય તો યુ નો હેટ મલ્ટીપ્લાય વિથ થાઉઝન ઓકે ચાલો ગ્રામ તુલ્યાંકની સંખ્યા કેટલી છે એન બરાબર વન અફોન ટ્વેન્ટી અફોન હંડ્રેડ વાય હન્ડ્રેડ બીકોઝ ઓફ દ્રાવણનું કર લીટરમાં છે કેટલું છે સો સેન્ટીમીટર ક્યુબ તો હંડ્રેડ ઇન ટુ થાઉઝન્ડ તમે કરશો એટલે ઇટ્સ વેરી ઇઝી હં મલ્ટીપ્લાય થઈ જશે એટલે આન્સર શું મળશે વનઆ એટલે નોર્માલિટી શું મળશે આપણને દ્રાવણની નોર્માલિટી બરાબર શું આન્સર મળી જાય એન બાય ટુ તો ખ્યાલ આવ્યો આ રીતના ગ્રામતુલ્યાંકની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ એમનો પણ ઉપયોગ કરીને પણ તમે નોર્માલિટી છે એ શોધી શકો છો લાસ્ટમાં તમને જે હોમવર્કમાં આપ્યું તો એવું જ એક એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા આપણે જોઈએ થ્રી પોઈન્ટ સિક્સ્ટી ફાઈવ ગ્રામ એસપીરીનને ટ્વેન્ટી ફાઈવ પોઈન્ટ ઝીરો એટ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરીને દ્રાવણ બનાવવામાં આવે છે તો આ દ્રાવણમાં એસપીરીનનો એક તો શું શોધવાનો છે બેટા પહેલું શું શોધવાનું છે વજન અંશ વજન અંશ અને બીજું વજનથી ટકાવારી બે વસ્તુ શોધવાનું છે વેઇટ બાય વેઇટ પર્સન્ટેજ શોધવાના છે અને વેઇટ બાય વેઇટ પણ શોધવાનું છે ચાલો હવે જો કુલ દ્રાવણનું વજન આપણને આપ્યું નથી તો કુલ દ્રાવણનું વજન બરાબર દ્રાવ્ય પ્લસ દ્રાવકનું વજન દ્રાવ્ય કોણ છે એસ્પિરિન દ્રાવક કોણ છે પાણી બરાબર છે તો થ્રી પોઈન્ટ સિક્સટી ફાઈવ પ્લસ ટ્વેન્ટી ફાઈવ પોઈન્ટ ઝીરો એટ સો ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી એટ પોઈન્ટ સેવન્ટી થ્રી ગ્રામ આ આપણને શું મળ્યું તો કે આ આપણને કુલ દ્રાવણનું વજન મળ્યું બરાબર છે આપણે શોધવાનું શું છે એસ્પીરીન માટે વજન અંશ અને વજનથી ટકાવારે એટલે પાણીનું વજન ધ્યાનમાં લેવાનું નથી ફક્ત કોને ધ્યાનમાં લેવાનું છે બેટા એસ્પીરીનને તો વજન અંશ બરાબર એસ્પીરીનનું વજન છેદમાં કુલ વજન વજન અંશ માટેનું સૂત્ર શું થાય વજન ઓક્વલ ટુ દ્રવ્ય વજન છેદમાં કુલ વજન એસપી નું વજન કેટલું આવ્યું છે થ્રી પોઈન્ટ સિક્સટી નો એવરી વન સમજમાં આવે છે થ્રી સિક્સટી 28.73 એટ થ્રી તો વજનાંશ મળશે આપણને પોઈન્ટ વન ટ્વેન્ટી સેવન વજનાંશ પરથી તો વજનથી ટકાવારી શોધવાની ઇટ્સ વેરી ઇઝી વજનાંશ જે કાંઈ મેળો એની તમે કન્વર્ટ કરી નાખો એટલે થઈ જાય વજનથી ટકાવારી બેટા હન્ડ્રેડ સાથે ઇન મલ્ટીપ્લાય કરી નાખો તો વજનથી ટકાવારી બરાબર જો વજનાંશ ઇન્ટુ હન્ડ્રેડ પોઈન્ટ વન ટ્વેન્ટી સેવન સોરી સોરી મલ્ટીપ્લાય હન્ડ્રેડ સો ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ પોઈન્ટ સેવન પર્સન્ટેજ તો આ રીતના વજનાંશ અને વજનથી ટકાવારી બંને આપણે શોધી શકીએ છીએ નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ દ્રાવણને બનાવવા માટે એકસો પચીસ સેન્ટીમીટર ક્યુબ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલને પાણીમાં ઉમેરવામાં આવે કે જેથી દ્રાવણનું કદ વન સેવન્ટી ફાઇવ સેન્ટીમીટર ક્યુબ થાય તો દ્રાવણમાં આઈસો ની આલ્કોહોલની કદથી ટકાવારી અને કદ અંશ એ બંને વસ્તુ શોધવાની છે પહેલામાં શું વજન અંશ અને વજનથી ટકાવારી અહીંયા શું શોધવાનું છે કદ અંશ અને કદ થી ટકાવારી તો જો દ્રાવ્યનું કદ આપણને આપેલું છે દ્રાવણને બનાવવા કેટલા લેવામાં આવે વન ટ્વેન્ટી ફાઈવ તો વન ટ્વેન્ટી ફાઈવ સેન્ટીમીટર ક્યુ પ્રોફાઇલ આલ્કોહોલને પાણીમાં ઉમેરવામાં આવે કે દ્રાવણનું કુલ કર કેટલું થાય વન સેવન્ટી ફાઈ સેન્ટીમીટર ક્યુબ એટલે દ્રાવ્યનું કદ આપ્યું વન ટ્વેન્ટી ફાઈવ સેન્ટીમીટર ક્યુબ દ્રાવણનું કદ આપ્યું છે વન સેવન્ટી ફાઈવ સેન્ટીમીટર ક્યુબ તો કદાંશ જેવી રીતના વજન માટે સૂત્ર છે દ્રાવ્યનું વજન છે તેમાં કુલ વજન એવી રીતના ભાઈ કદાંશ માટે બર્ણ હેઝ ઇટ ઇઝ સેમ બેટા વોલ્યુમ ઓફ સોલ્યુટ અપોન ટોટલ વોલ્યુમ દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું કુલ કદ ખ્યાલ આવ્યો તો દ્રાવ્યનું કદ કેટલું છે વન ટ્વેન્ટી ફાઈ ડિવાઈડ કરો વન સેવન્ટી ફાઈવ ઇઝક્વલ ટુ પોઈન્ટ સેવન વન ફોર મળી ગયું કદ અંશ જે કંઈ મળ્યું મલ્ટિપ્લાય કરો હંડ્રેડ સાથે એટલે મળી જાય કદથી ટકાવારી સેવન્ટી વન પોઈન્ટ ફોર પર્સન્ટેજ તો આ રીતના વજન અંશ વજન ટકાવારી કદ અંશ અને કદ ટકાવારી શોધી શકીએ છીએ જે બેઝિક ફંડા છે બરાબર છે ચેપ્ટર નંબર વન ઇન ઇલેવન સાયન્સ જેમાં તમે શીખા છો આમાંથી ઘણા બધા કન્સન્ટ્રેશન સાંદ્રતાઓ વિશે બાકીની સાંદ્રતાઓ વિશે આપણે અહીંયા અભ્યાસ કર્યો બસ આમના એક્ઝામ્પલ બહુ જ વ્યવસ્થિત રીતે કરાવવા કારણ કે ઇલેવન્થનો બેઝ પણ છે જેનીટની એક્ઝામમાં ફર્સ્ટ ચેપ્ટરમાંથી ઇલેવન્થનું જે ફર્સ્ટ ચેપ્ટર છે હંડ્રેડ પર્સન્ટ એમાંથી ક્વેશ્ચન આવે છે એટલે એને રિલેટેડ આ બધા ક્વેશ્ચન હતા આજે ચેપ્ટર ના આપણે સ્ટાર્ટ કર્યા નથી બેટા આજે ક્વેશ્ચન એક્ઝામ્પલ ખ્યાલ આવ્યો મતલબ આ એમને લગતા જ છે પણ આપણે જે નોર્માલિટી મોલારિટી જે સ્ટાર્ટિંગમાં ભણ્યા એ તમે ફર્સ્ટ ચેપ્ટરમાં પણ ભણ્યા છો અગિયારમાંમાં અમુક એમાંથી જે બાકી છે એ અહીંયા સેકન્ડ ચેપ્ટરમાં ભણ્યા એટલે આપણે એને રિલેટેડ જે કાંઈ છે એક્ઝામ્પલ એ કરાવ્યા અને વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરવી બેટા